જગ્યાએ જોવા મળતો હોય તો આ સાપ સૌથી વધારે હોય. રોજની 10 જગ્યાએ પકડવા જઈએ તો 8 જગ્યાએ સામાન્ય રીતે જોવા મળે. આ સાપ બચકું ભરે તો 2-2.5 કલાકમાં મારી નાખે. ઉંદર, ડીરકા, ગરોળી, પક્ષીના મારાથી ઈંડા બચ્ચા, એનાથી નાના હાપોલિયા, પક્ષીઓના મારા હોય, ખિસકોલીના મારા હોય, આ બધું ઘરની નજીક વધારે હોય એટલે આવું બધો ખોરાક ખાવા ઘરની નજીક આવી જતો હોય. ભૂલથી તમે કંઈ વસ્તુ લેવા હાથ નાખી દો કે રાત્રે દરમિયાન બહાર નીકળો જોયા આવે તો પગ નીચે દબાઈ જાય તો બચકું ભરી લે, તો એને મારવા પકડવાનો ટ્રાય કરો. જ્યારે જ્યારે આ જીવને જોખમ લાગે ત્યારે હુમલો કરી દે એનો જીવ. કોઈ પણ સાપ કરડ્યો હોય તો સીધી સીધું હોસ્પિટલ જવું, આ મંદિર પેલું મંદિર ભૂવા ભાવડી કંઈ ટાઈમ બગાડવો નહીં, જેથી કરી જે તે વ્યક્તિનો જીવ બચી જાય. બરાબર છે. એડલ્ટ વયના જે યુવાન મહિલા પુરુષો હોય એમને આ 2-2.5 કલાકમાં મારી નાખે. જે 10 વર્ષની અંદરના છોકરા હોય એમને કલાક કે અડધો કલાકમાં મારી નાખે. આની અસરોમાં એવું થાય કે મોડે ફીણ આવે, વોમિટ આવે, શરીરે સોજા આવે, ચક્કર આવે, આંખે અંધારો આવે, આ બધા લક્ષણો જોવા મળે તાત્કાલિક હોસ્પિટલ જતું રહેવું. બરાબર છે. એક એમ્બ્યુલન્સ બોલાવેલો, એમ્બ્યુલન્સમાં એનું ઇન્જેક્શન રેડી હોય તો ટાઈમે સારવાર મળી રહે તો જે તે વ્યક્તિનો જીવ બચી જાય. ચોમાસા પૂરતું આ જાનવરોની અવર જવર વધારે હોય, એના ઈંડા બચ્ચા મૂકવાનો ટાઈમ છે, નાના બચ્ચા ગમે તે ઘૂસી જાય, બૂટ પહેરો તો પહેલાં ચેક કરી લેવું, વાહન હોય ગમે તે ચાલુ કરીને 2-5 દિન મૂકી રાખવું. અત્યારે કંઈ ભરીને બેઠું હોય આપણને ખબર ના હોય રાત્રે અહીં ઘૂસી ગયું હોય, મેં જેટલું સાચવીને ફરી એટલી આપણી સેફટી. બરાબર.